નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે કે પ્રેમ ક્યારે અને કોને થઈ જાય છે તેની ખબર જ નથી રહેતી, અને પ્રેમ પછી ગમે તે રીતે થયો હોય છે, હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો દુનિયામાં કોઈ પણ ખૂણે રહેતી વ્યક્તિ સાથે વાત કરી શકે છે. આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકોને પ્રેમ થતો હોય છે અને પ્રેમ માટે તેઓ કંઈ પણ કરી શકે છે, તેવા અનેક કિસ્સા દરરોજ બરોજ આપણી સામે અત્યારે આવી રહ્યા છે. હાલમાં અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે, ફોરેનની યુવતીને ભારતમાં યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેના માટે બધું છોડી ભારતમાં આવી ગયો અને લગ્ન કરી લીધા હતા. આવો જ કિસ્સો હાલ સામે આવી રહ્યો છે. એક 12-5 છોકરાને યુએસની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે યુવતીએ ભારતમાં આવી અને તેની સાથે લગ્ન કર્યા હતા. દિલ્હી બોર્ડર પર હરિયાણાના ગામ કાદીપુરના રહેવાસી દિલીપ કૌશિક ખેડૂતનો દીકરો છે. તેણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેની મુલાકાત ફેસબુક પર યુએસની શેલી મેરિન ટેસ્ટ એક છોકરી સાથે મુલાકાત થઈ હતી. જૂન 2015માં તેઓ મિત્ર બન્યા હતા અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બાદ દીપકને શેલી સાથે પ્રેમ થયો હતો. જાન્યુઆરીમાં દીપકે શેલીને પ્રપોઝ કરી દીધું હતું અને તેને ઉમ્મીદ ન હતી કે શેલી તેની સાથે લગ્ન કરવા માટે માની જશે, પરંતુ શેલીએ પણ હા પાડી દીધી. અને 46 વર્ષીય શેલી લેમનમાં રહે છે. તે જણાવે છે કે તેના પરિવારમાં લગ્નની કોઈને આપત્તિ ન હતી, એટલા માટે જ તે દીપક સાથે લગ્ન કરવા માટે નોકરી છોડી અને 26મેના રોજ ભારતમાં આવી જાય છે. આ બંનેને અહીં હિન્દુ રીતે રિવાજ મુજબ કનોટ પ્લેન્સના આર્યન સમાજ મંદિરમાં 4 જૂન 2016ના રોજ લગ્ન કરી લીધા હતા અને 13 જૂનના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યા. 17 જુલાઈ રોજ લગ્નનું રિસ્પેક્શન આપવામાં આવ્યું હતું, જેમાં દીપકના પરિવારવાળા અને ગામવાળા લોકો સામેલ થયા હતા અને બધા જ ખુશ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ, દીપક શેલી કરતાં લગભગ 16 વર્ષ નાનો છે. તો બસ મિત્રો, તમે જાણી યુએસ અને ભારતના એક છોકરા છોકરીની પ્રેમ કહાની. આ પ્રેમ કહાની વિશે મિત્રો તમારે કાંઈ કહેવું હોય તો અવશ્ય કમેન્ટ કરો અને જણાવો. અને મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો અને અવનવા વિડીયો જોવા માટે જરૂરથી યુટ્યુબ ચેનલને નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે. મળીશું નવા વિડીયોમાં.